હવે મિત્રો વાત કરીએ દિનવિશેષની સામાન્ય રીતે ઘણા બધા પ્રશ્નો આપણને મળતા હોય છે એમાં એક ભાઈ એ બહુ સરસ પ્ર વાસ્તુ શાસ્ત્ર કે ફાલતુ શાસ્ત્ર બહુ વાત સાચી છે કે ઘણી વખત આ વાસ્તુનું કેટલું મહત્ત્વ છે વાસ્તુનું કેટલું ધ્યાન રાખવું જોઈએ એની વાત કરી છે હવે માનો કે વાસ્તુ પ્રમાણે મકાન ન મળતું હોય અને જો ગમતું હોય તો એના માટે શું ઉપાય કરવા જેના કારણે એમાં આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય શું શું ધ્યાન રાખવું અને કયા પ્રકારની તોડફોડ વગરની રેમેડી કરી શકાય કે જેના કારણે વાસ્તુની અંદર આપણને સારી એક સફળતાની પ્રાપ્તિ થાય પ્રશ્ન બહુ વ્યવસ્થિત પ્રશ્ન છે આમ તો ઘણી વખત તમને જુઓ કે વિતંડાવાજ જેને કહી શકાય તુંડે તુંડે મતિર ભિન્ના શાસ્ત્રની મર્યાદા આપણા શાસ્ત્રની અંદર જે બતાવેલી વસ્તુઓ હોય એને ધ્યાનમાં રાખી અને જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વર્તમાનના સમયે જો મકાન બનાવવા જઈએ તો આપણું મકાન ક્યારેય બને નહીં બીજું કોઈનું બનાવેલું મકાન આપણે તો લેવાનું છે હે બિલ્ડિંગ બન્યું બહેરાજ બિલ્ડિંગ બની છે બાર માળ પંદર માળ વીસ માળ પચીસ માળ અલગ અલગ પ્રકારે બિલ્ડિંગ બની છે તો એ પ્રમાણે એફેલ પ્રમાણે જ્યારે બિલ્ડિંગો બનતી હોય ત્યારે આપણે પસંદગી કરવાની હોય ત્યારે કઈ રીતે પસંદગી કરવી એક વસ્તુ આ જમીનના લેવલ સાથે એમ કહેવાય છે કે જ્યારે જોડાણ થયેલું હોય મતલબ બંગલો બનાવવાનું હોય કોઈ ટેનામેન્ટ બનાવવાનું હોય કોઈ ડુપ્લેક્સ બનાવવાનું હોય ત્યારે આપણે વાસ્તુને ધ્યાનમાં રાખતા હોઈએ ફાર્મ હાઉસ બનાવવાનું હોય ફેક્ટરી બનાવવાની હોય ત્યારે વાસ્તુને આ પ્રમાણે આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ અને એમાં વિશેષ કરી અને દિશાઓનું ધ્યાન રાખી અને આપણે એનું અનુકરણ કરતા હોઈએ છીએ હવે મૂળ વસ્તુ એ છે કે તમારો જે મુખ્ય જે રસ્તો જે છે એ રસ્તો તમારું જ્યાં મકાન આવતું હોય ત્યાંથી આગળ પૂરો ન થઈ જવો જોઈએ આવું એક આપણા પહેલાંમાં લખેલું છે એ રસ્તો ચાલતો રહેવો જોઈએ તો આ ઘણી વખત એવું થાય કે આગળ કોઈ રેલવેનો ટ્રેક આવ્યો હતો તો કોઈ કારણ એ રસ્તો બ્લોક થઈ ગયો કોઈ સોસાયટી બાજુની આ રસ્તો બ્લોક થઈ ગયો આવું ઘણી વખત આપણને જોવા મળે છે ઘણી વખત આપણે વાસ્તુશાસ્ત્રને બહુ આમ દિલથી લેતા હોઈએ છીએ અને એ પ્રમાણે સારા એક વાસ્તુ એક્સપર્ટની આપણે મુલાકાત લઈ અને એક સારી વિઝિટ કરાવતા હોઈએ છીએ અને એના પછી જે થોડી ઘણી વસ્તુઓમાં આપણને ફેરફાર કરવા જેવા લાગે આપણે કરતા હોઈએ મિત્રો આજે આપણે વાત કરવી છે સામાન્ય રીતે મલ્ટી સ્ટોરેજ જે કહેવાય કે મોટા જે બહુમાળી બિલ્ડિંગો છે એ બહુમાળી બિલ્ડિંગોમાં જ્યારે આપણે મકાન લેવાનું હોય ત્યારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે તો સામાન્ય રીતે આપણે વિચાર કરીએ કે મકાન માણસ શેના માટે લે છે એક તો પોતાની પ્રાઇવસી પોતાનું એક સ્વતંત્ર વ્યક્તિત્વ જળવાઈ રહે એના માટે લેતા હોય છે બીજી વસ્તુ છે જ્યાં એને 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 પોલ્યુશન નોઈઝ પોલ્યુશન એને શાંતિમય અને વાતાવરણ મળે એ ઘરની અંદર જાય એટલે હાશકારો થાય એટલા માટે આપણે મકાન લેતા હોય છે તો આવા સમયે જ્યારે ફ્લોરની પસંદગી કરવાની હોય ઘણી વખતે એમ કે પહેલાં માળે લેવું બીજા માળે લેવું ત્રીજા માળે લેવું ચોથા માળે મકાન લેવું પાંચમા માળે મકાન લેવું તે પ્રમાણે ફ્લોરની જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું હોય છે બીજું એ તમારે એરિયા માનો કે અમદાવાદમાં તમારે મકાન લેવાનું હોય અને તમે ઉપર છેક જેને કહેવાય કે છેક ઉપરના માળે તમે મકાન લો તો આપણે પૂછીએ ભાઈ મકાન છેક આટલું બધું ઉપર તમે શેના માટે લીધું તો કે વધારાની આપણને જગ્યા મળે છે અને એના કારણે આપણે એ સારી રીતે આપણે કામ કરે પણ સૂર્યના જે કહેવાય કે સીધા તેજ અમદાવાદને વધારે ગરમી આપે સ્વાભાવિક છે ગુજરાતની અંદર તમે જોજો અમુક જગ્યા આવી છે જ્યાં વધારે તાપમાન તમને જોવા મળે હવે આવા સમયે તમે છેક છેલ્લા માળે મકાન લો તમારા માટે સારું નહીં દિલ્હી જેવા વિસ્તાર છે જ્યાં તમને ભૂકંપ ઝોન જેને કહી શકાય કે એવા અમુક એરિયા હોય તો એમાં એમાં તમે બહુ ટોપ ટોપ ફ્લોર પર જાઓ તો સારું નહીં હા મુંબઈની અંદર એમ કહેવાય છે કે સાતમા આઠમા માળ પછી એની કિંમત મકાનની વધે છે એનું કારણ છે ત્યાં જે પોલ્યુશનની વાત હોય ત્યાં જે મકાનમાં રહે ઉપરાંત હવાની અવર જવાની વાત હોય તો એ સમય આપણે જોઈ શકીએ તો એ પ્રમાણે તમે કયા નગરમાં કયા શહેરમાં વસો છો એના આધારે તમારે નક્કી કરવાનું હોય છે હવે આપણને એક વસ્તુ તો ખબર છે જ કે આપણે મકાન જ્યારે લેવાનું હોય ત્યારે તમે જોજો ભાગે હાઈરાઇઝ મોટી બિલ્ડિંગો જ્યારે હોય ત્યારે કે તમે અત્યારે નાના મકાન નથી ગમતા નાનામાંથી મોટું લેવા માટે પ્રયત્ન કર્યો ટુ બેડરૂમ હોલ કિચનવાળું મકાન હતું કાઢી નાખ્યું ફોર બેડરૂમ હોલ કિચનવાળું મકાન આપણે લીધું સમજી લો ભગવાને આપણને પૈસો આપ્યો છે અને આપણી પાસે વ્યવસ્થા પણ છે પણ ઘણી વખત એવું લાગ્યા કરે આપણને કે આના કરતાં ટુ બેડરૂમ હોલ કિચનવાળા મકાનમાં આપણે સુખી હતા આના કરતાં નાનકડો એક રૂમવાળો મકાન હતું સુખી હતા તો એનું મૂળ કારણ તમને કહો કે સામાન્ય રીતે આપણે કહીએ ને કે પાંચ તત્વ તો પાંચ તત્વોની સાથે પાંચ તત્વો મળે ત્યારે જ એ મકાન તમારા માટે દોષ રહિત બને છે બાકી ક્યાંક ને ક્યાંક દોષ સહિત હોવાના કારણે એ વાસ્તુદેવ આપણા ઉપર રૂઠે છે અને એના કારણે સારી સફળતા નથી મળતી હું તમને બહુ સરળતાથી સમજાવવા પ્રયત્ન કરી કોઈ પણ મકાન આપણે લઈએ ત્યારે સામાન્ય રીતે તમે જોજો કે મકાન આપણે લેતા હોય ત્યારે એ એ આપણું જે મકાન હોય ને બિલકુલ મિરર પાછળના ભાગનું મકાન આપણને જોવા મળે એ પ્રમાણે તમને ડાબી બાજુ એ પ્રમાણે તમને જમણી બાજુનું મકાન જોવા મળે તો આવા ઘણા બધા મકાનોને જોયા પછી ખાસ કરી જેને મોટી સારી સગવડો જોઈતી હોય હવે આવા વ્યક્તિઓને જો ધ્યાનમાં રાખીએ તો આપણે શાસ્ત્ર સામ શું કે કે ભાઈ નૈઋત્ય ખૂણાની અંદર આપણો બેડરૂમ હોવો જોઈએ આ વસ્તુ બધાય કે કે નૈઋત્ય ખૂણો એ એ સ્થિરતાનો ખૂણો છે નૈઋત્ય ખૂણો એટલે ઘરના વડીલનો ખૂણો છે નૈઋત્ય ખૂણો એટલે જ્યાં એ નિવાસ કરે કોઈપણ વસ્તુ જો જો માલ સામાન જ્યારે સંગ્રહ કરવાનો હોય ને ત્યારે લોકો નૈઋત્ય ખૂણામાં સંગ્રહ કરશે શું કામ કે લાંબા સમય સુધી એ ત્યાં ટકી રહે વેચવાનો હોય જેને માલ એ ઈશાન ખૂણામાં મૂકશે અને જેને મા મૂકી રાખવાનું હોય અમુક વસ્તુ એવી જે પડી રહેવાની હોય તો ફેક્ટરી કારખાની અંદર પણ તમે જોજો એને નૈઋત્ય ખૂણામાં મૂકશે જેના કારણે એ સ્ક્રેપ કે કંઈ પણ જે વસ્તુ હોય એ નૈઋત્ય ખૂણામાં સ્થિર રહે અને એ પછી વપરાતી વપરાતી ઈશાન ખૂણામાં નિશાન ઈશાન ખૂણામાંથી એની ડિલિવરી થાય તો આ પ્રમાણે આપણે વાસ્તુશાસ્ત્રને જોઈએ છે એ જ પ્રમાણે આપણે મશીનરીની વાત કરીએ તો અગ્નિ ખૂણામાં આપણે રાખતા હોઈએ છીએ અને એ પ્રમાણે જળ અથવા તો કોઈપણ વસ્તુ ઈશાન ખૂણામાં અને વાયવ્ય ખૂણામાં આપણે રાખતા હોય છે તો આ બધી વસ્તુઓ આપણે ના પણ હવે તમે ફ્લેટ લો છો અને માનો ચોથા માળે તમારો ફ્લેટ છે પાંચમા માળે તમારો ફ્લેટ છે જો અંકશાસ્ત્રના આધારે આપણે ફ્લેટનું બુકિંગ કરાયું હવે આપણે જે ફ્લેટ લઈએ છીએ એ આપણો અગ્નિ ખૂણો છે અગ્નિ ખૂણામાં સરસ મજાનું રસોડું બનાવેલું છે ઈશાન ખૂણો ભગવાનનું મંદિર છે બાજુ ગેલેરી છે ખુલ્લી જગ્યા છે એટલે આપણને ગમે પછી સારી જગ્યા છે નૈઋત્ય ખૂણામાં બેડરૂમ છે વાયવ્ય ખૂણામાં પણ એક સુંદર બજારની એક ગેલેરી પડે છે બહારના ભાગમાં એક સરસ જગ્યા મળે છે તો સારામાં સારું કહેવાય પણ તમારું જે જે ફ્લેટ હોય એની બિલકુલ પાછળના ભાગમાં તો તમારો જે અગ્નિ ખૂણો આવે ને ત્યાં પાછળવાળોનો નૈઋત્ય ખૂણો આવે તમે જોજો હે તો તમારા બિલ્ડિંગની અંદર તમારો જો ખૂણો આવતો હોય તો સામેલાના નૈઋત્ય ખૂણો આવે અથવા સામેલાનો અગ્નિખૂણો આવે તો તમારો હવે અગ્નિ ખૂણાની અંદર રસોડું કરાય કે ના કરાય પણ નૈઋત્ય ખૂણાની અંદર ટોયલેટ હોય સ્થિર કહેવાય મકાનના જે મુખ્ય માલિક રહેતો હોય એવી જગ્યા હોય જ્યાં વસ્તુઓ વધારે મૂકી રાખવાની હોય ભારવાળી વસ્તુઓ મૂકી રાખવાની હોય ખૂણો પેક કરી રાખવાનો હોય જ્યાંથી હવાની અવર જવર ન થાય એવી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય પણ આવા સમયે આ રીતે શું શું કરું હવે છે એ તો છે આપણે કંઈ નવું મકાન તો બાંધી શકવાનું આપણે કૂકા નહીં કે આપણે સારી રીતે બીજું મકાન ખરીદી શકીએ કે આપણે સારી જમીન લઈ શકીએ અને એના પર મકાન બાંધી શકીએ એવી તો આપણે તાકાત નથી તાકાત હોવા છતાં આપણે પ્રાઇવસી ઈચ્છીએ છીએ ભાઈ બધાની સાથે રહીએ તો થોડુંક આપણું સિક્યોરિટી જળવાય તો આવી બાબતોની અંદર ધ્યાને ધ્યાનમાં રાખવામાં આવે તો તમે જોજો ઘણી વખત તમે જુઓ કે એક બાજુ તમારો જે ઉત્તર ખૂણો છે તો ઉત્તર દિશા એ સામાન્ય રીતે પૈસાનો ફ્લો જેને કહેવાય ને આવકનો એક મુખ્ય દ્વાર છે પૈસો આવે ક્યાંથી તો કે ઉત્તર દિશામાંથી આવે કારણ કે ઉત્તરે કુબેરાય નમ તો કુબેર ભગવાન પૈસાના દેવ છે સંપત્તિના દેવ છે સુખના દેવ છે હવે તમારો જ્યાં ઉત્તર ખૂણો આવતો હોય તે બાજુવાળોનો કંઈ બીજો ખૂણો આવતો હોય તો તમારો જે અગ્નિ ખૂણો આવતો હોય બાજુવાળોનો નૈઋત્ય ખૂણો આવતો હોય તો સાતની અથવા તો એ પાર્ટિશનની દિવાલો જોવા મળે આપણને અને પાછળ તો મકાન આવી જાય તો આવા સમયે દરેક પ્રકારે વાસ્તુને ધ્યાનમાં રાખીને મકાન જો પસંદ કરવા જઈએ અને ક્યાંક ને આ ઘણી વખત તમે જોયો કે જે લોકો ખાસ તરવરિયા છે જેને ઘરમાં બેસીને કામકાજ કરવાનું છે એ ફ્રન્ટના મકાનો વધારે પસંદ કરે હે જે લોકો આમ આમ જેને કેમ કે જે લોકો આમ જે કાર્યથી મુક્ત બન્યા છે અને પેન્શન ભોગવી રહ્યા છે અથવા તો જે કહેવાય રિટાયર્ડ છે આવા વ્યક્તિઓ મકાનનો પાછળનો ભાગ પસંદ કરે અને ઘણા બધા મકાનનો મધ્ય ભાગ પસંદ કરે ઘણી વખત આપણે જોવા જઈએ છીએ બધી જ રીતે એનું લોકેશન સારું એલિવેશન સારું છે અંદર બધું બાંધકામ સારું છે અંદરના આ જગ્યાઓ જોવો છો પણ એ તમારા યોગ્ય છે કે નહીં તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે મિત્રો ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય આ ચાર દિશા ખૂણાને ધ્યાનમાં રાખવામાં આવે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણના ચાર દિશાઓને ધ્યાનમાં રાખવામાં આવે અને એને તમે ચોર્યાસી પદમાં વહેંચો છો હે નેવે નેવે એક્યાસી વત્તા ત્રણ એટલે ચોર્યાસી પદમાં તમે એને વેચો છો તમારો માનો કે તમારે જે તમારો પ્રવેશ દ્વાર છે એમ કહેવાય કે માનો પૂર્વ દિશાનું પ્રવેશ દ્વાર હોય તો એને ત્રણ એના નવ ભાગ પાડી અને ત્રણ ભાગને છોડીને પછી તમારે દરવાજો બનાવવાનો હોય મોટા ભાગે ફ્લેટોની અંદર જે દરવાજાઓ આપણને જોવા મળે છે એ દિવાલ જે આપણી છે દિવાલને છઠીક દિવાલને અડી એ દરવાજો જોવા મળે છે અને જેના કારણે અંદરના ભાગમાં આપણે દરવાજો ખોલી શકીએ મધ્યમાં દરવાજો આપણે રાખતા નથી સામાન્ય રીતે એમ કહેવાય ઘર હોય ત્યારે બે દરવાજા હોવા જોઈએ બે દરવાજાની આપણી પાસે વ્યવસ્થા નથી એક વસ્તુ આ ઘરમાં એન્ટર થતાની સાથે જ એવું બનાવ્યું છે એને કે આગળના ભાગમાં એક સરસ દિવાલ બનાવી જેના કારણે એન્ટર થતો વ્યક્તિ ઘરની અંદર રહેલા વ્યક્તિઓને જોઈ ન શકે અને એના માટે સુરસ મજાનું એક એક સુશોભન કરેલું હોય ભગવાનનું ચિત્ર મૂકેલું હોય પણ મુખ્ય જે તમારો પ્રવેશ દ્વાર છે પ્રવેશ દ્વારથી કેટલા ફૂટ સુધી જગ્યા ખુલી રહેવી જોઈએ તો આપણને ખબર નથી પડતું આ તો બાંધી દીધું ફ્લેટવાળાએ એટલે આપણે તો રાખે છૂટકો તોડફોડ તો કરાય નહીં ઘણી વખત તમે જોજો કે તમારા ઘરનો તમે દરવાજો ખોલો એટલે અમે તમને સીડી જોવા મળે તો એ પણ ભારરૂપ ગણાય છે નીચેના ભાગમાં રહો તો હવે ઝાડવાઓ દેખાય મોટા મોટા લીમડા કંઈ એવા કોઈ મોટા લાંબા ઝાડ દેખાય તો એ પણ સારું નથી ગણ્યું આ બધું જોયા પછી આપણને ખબર પડે કે ક્યારેક ક્યારેક સુખ ભોગવવા જઈએ છીએ પણ દુઃખ આવીને પૂરે છે પછી શું કરે ક્યારેક ક્યારેક ઊંટ વૈદા કરે અમુક એવા વ્યક્તિઓ લઈ જાય કે અહીંયા પ્લાસ્ટિકના ફલાણા લગાડો અહીંયા કાચના આ લગાડો અહીંયા મિરર લગાડો અહીંયા આ લગાડો અહીંયા તે લગાડો એમ કરતાં કરતાં એમ આમ જેને કહેવાય ને કે ભાઈ હકીકતમાં મેળવવા જઈએ છીએ સુખ પણ મળે છે શું દુઃખ એનું કારણ તમને કહું કે સામાન્ય રીતે દવા મેડિકલની અંદર દવા મળે એ દવાને પણ યોગ્ય માત્રામાં અને વ્યવસ્થિત જો લેવામાં આવે તો રોગ મટે છે બાકી જો ખોટી દવા આવી જાય તો જે પ્રમાણે રિએક્શન આપણું જોવા મળે છે એ જ પ્રમાણે કોઈ સારા વાસ્તુ એક્સપર્ટને ધ્યાનમાં રાખી બહુમાળી બિલ્ડિંગની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ખાસ કરી જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે મારો નૈઋત્ય ખૂણો આવે છે બાજુવાળાનો અગ્નિ ખૂણો આવે છે એ જ પ્રમાણે મારો વાયવ્ય ખૂણો આવે છે બાજુવાળાનો ઈશાન ખૂણો આવે છે તો આવા સમય વચ્ચે એક દિવાળો તમે ડેનેજ તો એક જ હોવાની તમે જોજો કે જેનો નૈઋત્ય ખૂણામાં પણ જેનું ટોયલેટ અને બેડરૂમ છે તો એનો એને એટેચ રહેવાનું હવે એની ડેનેજ છે ઉપરથી આવવાની કારણ કે પોતાનું સ્વતંત્ર છે એની બહુમાળી બિલ્ડિંગ છે હવે એ જ સામે વાળો અગ્નિણ છે તો એ કંઈ બીજા કંઈ બાંધવા જવાનો નથી હે એ કઈ થોડો કઈ નૈઋત્ય બેડરૂમ લઈ જશે ના તો એવા સમયે ડેનેજ તો એક જ છે નહીં તો એ ને પહોંચી વળવા માટે એ પણ શું કરશે અગ્નિ ખૂણામાં બનાવી દેશે અને આપણને કંઈ કસ્ટમ પષ્ટો સમજાવી દેશે ભાઈ આ તો આ બહુ સારું છે ને આ પણ કોઈ પણ એક્સપર્ટ જે છે અથવા કોઈ પણ બિલ્ડર જે છે એ મકાન વેચવા માટે બરાબર છે બાકી સંપૂર્ણ રીતે વાસ્તુને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મકાન બનાવી શકતો નથી ક્યાંક ને ક્યાંક તો એની તકલીફ દેખાય છે પણ એના માટે શાસ્ત્રમાં એવું લખ્યું તોડફોડ વગરનું વાસ્તુ એવો ઘણા બધા શબ્દો પ્રયોગ કરે બધું રેમેડીઝ હવે હું તમને એક સાદી વાત કરું કે તમારા ઈશાન ખૂણામાંથી આમ કે પ્રવહન જે આપણે આવે છે ખૂણા તરફ જાય નૈઋત્ય નિશાન ખોળા તરફ જાય એટલે શું કહેવાય પશ્ચિમની જે દીવાલ જે છે એને પેક રાખો પશ્ચિમની માણો બારીઓ આપણી છે તો પશ્ચિમની બારી અથવા તો આપણો જે મુખ્ય દરવાજો હોય દરવાજાની ઉપરના ભાગની અંદર કોઈ મોટા બિલ્ડિંગો હોય જેના કારણે આપણને પ્રકાશ પવન ન મળતો હોય સૂર્યના કિરણો આપણને ન મળતા હોય કિરણો પાછળના મળતા હોય પશ્ચિમ દિશાના કિરણો આપણને મળતા હોય પાછળ ખુલ્લું હોય પણ પશ્ચિમના પાછળ સૂર્યના કિરણો હારા નહીં તો એવા સમયે શું કરીએ આપણે વાદળી કલરનો કાચ લગાવતા હોઈએ છીએ અથવા તો કાચની અંદર વાદળી કલરની લગાવતા હોઈએ એના કારણે એ સૂર્યના કિરણો સીધા આપણા ઉપર ન પડે જેના કારણે શરીરમાં રોગ ન થાય આવી બધી વસ્તુ આપણે જાણતા હોઈએ પણ મૂળ વસ્તુ એ છે ક્યારેક ક્યારેક મેં તમને કીધું કે ભાઈ ઉત્તર દિશા ઉત્તર દિશામાં માનો તમારી તમારું માનો કે તમારું તિજોરી છે હવે માનો તિજોરી નથી ટોયલેટ છે તો શું કરવું તમારે ઉત્તર દિશામાં ટોયલેટ હોય તો શું કરવું તોડી નાખવું તો નાખવું ક્યાં હે આ તો આ તો હાઈરાઈજ બિલ્ડિંગ છે આ તો બધું ડેનેજ ઉપરથી નીચે આવે છે અને કમ્પ્લીટ એ લોકો એ રીતનું બાંધકામ કરેલું આપણે તોડફોડ કરીએ કે નહીં કારણ કે ઘાટ કરતાં ઘણા પણ મોંઘું થાય આવા સમયે તમે શું કરો છો એ ગ્રીન કલરની લીલા કલરની ટેપ લો છો અને કમ્પ્લીટલી એને તમે બાંધી દો છો આપણે નથી કહેવાય કે વાસ્તુ જ દરવાજાના દોષ દેખાતા હોય ત્યારે આપણે એમાં પટ્ટી નાખતા હોય છે એની અંદર આપણે ક્યાંક ને ક્યાંક સ્કીટ નાખતા હોઈએ એની અંદર તાર નાખતા હોઈએ છીએ નૈઋત્ય ખૂણાની અંદર જ્યારે કોઈ દોષ લાગતા હોય વાયવ્ય ખૂણામાં કોઈ દોષ લાગતા હોય આવા ચાર ખૂણામાં કોઈ દોષ લાગતા હોય ત્યારે આ રીતે રેમેડીઝ કરતા હોય છે અમુક જો દક્ષિણ દિશાનો દરવાજો હોય તો મોટા ભાગે ક્યાંક બહારના ભાગમાં હનુમાનજી મહારાજનું ચિત્ર રાખું પણ પ્રવેશતા આની સાથે ઉત્તરની જે દિવાલ જે હોય ઉત્તરની દિવાલમાં જે તમારું જે કહેવાય ને કે જે તમારું પ્રવેશ દ્વારની અંદર અંદરનું જે ભાગના દરવાજો છે એ દરવાજાની ઉપરના ભાગમાં એવી રીતનો મિરર રાખો કે જેના કારણે એન્ટર થતાંની સામે કોઈપણ વ્યક્તિની દ્રષ્ટિ સીધી એ મિરર ઉપર પડે તો એ દોષ એનો દૂર થાય છે ઘણી વખત આ બધી નાની નાની વસ્તુઓ છે પણ સમજવા જેવી પણ મૂળ વસ્તુ એ છે કે વાસ્તુ પૂર્ણ હતો કોઈને સારા એવા મકાનો મળતા નથી જે પૂર્ણ થતાં વાસ્તુશાસ્ત્રને નિમિત્ત બનેલા હોય પણ ક્યાંક ને ક્યાંક જો કોમ્પ્રો દેખાતું હોય ક્યાંક ને ક્યાંક સારું દેખાતું હોય અને એવા સમય કોઈ ગ્રેમેડી દ્વારા કોઈ પણ સારા એક એના એના વસ્તુ દ્વારા જો આપણે સારું કરી શકાતું હોય તો એ પણ આજે પ્રયત્ન કરવા રહ્યા કારણ કે મોટા ભાગે બનાવેલા ફ્લેરો આપણને મળે છે આપણે તો બનાવવાના નથી જો આપણે બનાવવાના હોય તો કદાચ બનાવી શકાય છે તો આ પ્રમાણે ફ્રન્ટ સાઇઝ બેક સાઈડ મિડલ સાઇજ એ પ્રમાણે જ્યારે મકાનો લેવાના હોય ત્યારે હાઈરાઈજ બિલ્ડિંગોની અંદર જ્યારે મકાનો ખરીદવાના હોય ત્યારે આ વસ્તુ ધ્યાનમાં રાખજો મિત્રો કે સંપૂર્ણ વાસ્તુ ક્યારેય પ્રાપ્ત થતું નથી એના માટે ક્યાંક ને ક્યાંક તોડફોડ વગરના વાસ્તુની જરૂર પડે છે જેના કારણે એ દેવતાઓ રાજી થાય અને દેવતાઓ રાજી થાય તો ઘરની અંદર સારી સુખાકારી મળે સ્વાસ્થ્ય બગડી શકે છે વાસ્તુ દોષના કારણે ધંધાની અંદર બરકત થતી હોય નિરાશા મળી શકે છે પારિવારિક પ્રીતિનો અભાવ જોઈ શકાય છે સંતાનો ક્યારેક ક્યારેક વધારે કહેવાય કે આમ દેખાય ત્યારે સમજી લેવાનું વાસ્તુશાસ્ત્રનો કોઈ દોષ હશે વારંવાર પીડા અનુભવાય કોઈ પણ હગાવાલા મિત્રો ઈષ્ટ દ્વારા દેવ વધી જાય ત્યારે ઘણી બધી વસ્તુ એવી છે અને આવા સમયે જ્યારે દેખાતા હોય ત્યારે સમજી લેવાનું જો આ નવું ઘર લીધા પછી જો આ બધી વસ્તુ થતી હોય તો એના માટે યોગ્ય નિર્ણયપૂર્વક જેને કહેવાય કે સારા વાસ્તુ એક્સપર્ટનો તમારે સારો લેવો પડે અને વાસ્તુ જે પ્રમાણે એક્સપર્ટ જેને કહી શકાય જ્યોતિષમાં એક સારા નિષ્ણાત હોય વાસ્તુના પણ સારા નિષ્ણાત આપણને જોવા મળે એનો આશ્રય લેવામાં આવે અને એ પ્રમાણે જો વાસ્તુના દોષને દૂર કરવામાં આવે તો આજ પણ એમ કહેવાય છે કૃપા કરે છે અને જે જગ્યાએ રહેવાનું હોય ત્યાં સ્થિરતાપૂર્વક આપણને એક સારી અનુકૂળતા કરી આપે છે વાતાવરણ અનુકૂળ થાય છે અને એના કારણે પ્રકૃતિના જે નિયમો છે એની સાથે આપણે છેડ કર્યા વગર આપણે જો આગળ વધીએ તો ખૂબ જ સારી સુખકારીની પ્રાપ્તિ થાય છે જય ગણેશ કોલર મિત્ર સાથે વાત કરી લઈએ હેલો જય ગણેશ

એને વીમા કંપનીમાં નોકરી કરે છે હાલ એને આગળ કેવું રહેશે અને એને બહાર જવાની ઈચ્છા છે કયા દેશ લેના દેની છે ક્યાં જવું છે એટલે કયા દેશ સંગત લેના દેની છે ઓસ્ટ્રેલિયા કેટલા દેશ તો મને ખબર હોય જોયે ને ઓસ્ટ્રેલિયા એટલે એમ કોણ ઓસ્ટ્રેલિયા જવું છે બાકી કેટલા દેશ છે આ ભૂમિ ઉપર ખબર તમને બહુ દેશ છે પણ એના ભાગ્યમાં લેવાનું છે એ તમને કહું ભાગ્ય સ્થાનનો માલિક બારમા સ્થાનમાં પરદેશમાં જાય તો એને સ્થિરતા પણ મળે શાંતિ પણ મળે સારા કામ પણ કરી શકે પણ સૂર્ય સાથે બેઠેલો રાહુ એ તીવ્ર પિતૃદોષ કરે છે અને એના કારણે ઘણી વખત કહેવાય ટાયરમાં હવા ના હોય ને એન્જિન ગમે એટલું સારું હોય તો ન ગમવું પડે એ જ પ્રમાણે છઠ્ઠા આઠમા અને બારમા સ્થાનમાં જ્યારે રાહુ સૂર્ય સાથે યુતિમાં હોય ત્યારે આ પિતૃદોષ હંમેશા એને સંઘર્ષ કરાવડાવે કરાવડાવે ને કરાવડાવે અત્યારે એ પોતે વીમા કંપનીમાં કામ કરી રહ્યો છે પણ એને સંતોષ નહીં હોય તમે જોજો નોકરીની અંદર પગાર જે મળવો જોઈએ અથવા કામકાજની અંદર જે આપણને મળવું જોઈએ વળતર આપણને ન મળે એના કારણે સકાયમાં આપણને કકડાટ રહ્યા કરે માનસિક અશાંતિ રહ્યા કરે પણ હું તો એમ કહું પિતૃ શાંતિની પૂજા કરાવડાવી લો વ્યવસ્થિત રીતે કારણ કે પિતૃઓ જો રાજી થશે તો સમજી લો બધી બાબતોમાં આપણને સારું રાજી પણ મળશે ભાગ્ય તો એનું સારું જ છે પરદેશમાં પણ એને લેવાનું સારું દેખાઈ રહ્યું છે જય ગણેશ બીજા એક કોલર મિત્ર સાથે વાત કરી હેલો હેલો જય ગણેશ જય ગણેશ જય ગણેશ પ્રશ્ન નામ રુદ્ર વીસ દસ બે હાજર સત્તર છ ને ઓગણીસ મિનિટ છ કલાક અને ઓગણીસ મિનિટ સવાર માં જન્મ સ્થળ જુનાગઢ જુનાગઢ શું પ્રશ્ન હતો રુદ્ર ને એક તો ઈ અભ્યાસ માં ધ્યાન નથી આપતો જુનાગઢ માં મને જ નથી લાગતું કેટલા વર્ષ થયા હજી તો સિનિયર કેજી છે હા છઠ્ઠો પૂરો થઈને હાથ માં બેઠું ત્રણ મહિના થયા હા 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 તો તમે કેટલું ભણ્યા હું તો પીટીસી છે હે પીટીસી કરેલું છે મે તો એને 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 શીખવાડો બધું પીટીસી ના બધા બધા જે કોર્સ આવતા હોય શિક્ષક બનાવવાનો છે હા નહીં નહીં એટલે જો તમને વસ્તુ કહું પુત્રના તમે કોઈ બરાબર પુત્રના પારણે વહુના બારણે એવું કહેવાય કે બાલ્યકાળની અંદર જ્યારે બ્રાહ્મણોને જનોય આપવાની હોય ને ત્યારે ત્રણ ચાર વસ્તુ એની સામે મૂકવામાં આવે અને એ એ અણસમજવું બાળક એને ખબર નથી કે શું પકડવું જોઈએ પણ એ પકડ્યા ઉપરથી ખબર પડે કે પેન પકડે છે મતલબ એ સારો એ શિક્ષક થશે તો અભ્યાસમાં સારો આગળ વધશે ક્યારેક ક્યારેક કાંસકોને એ બધું પકડે સમજી લેવાનું આ માણસ આમ કળા કારીગરી કારીગરીવાળા થશે હવે તો કાસકી દર્પણ યુવાનોને થયા અર્પણ માત્ર સેંથા તણો શણગાર બાકી છે હે આ આ બધી ખબર પડી જાય આપણને એ પ્રમાણે અહીંયા તમારી દીકરાની કુંડળીમાં શુક્ર અને મંગળ સાથે બેઠેલો છે હવે વૃષભાધિપતિ શુક્ર ભાગ્યસ્થાનનો જે માલિક છે એ શુક્ર છે શુક્ર કન્યા રાશિમાં છે ધીમી ગતિએ પણ અભ્યાસમાં મકમતા કેળો છે પણ હજી બે વર્ષ પછી હજી કેજીમાં છે એક બે બે બીજે ધોરણ જવા દો ત્રીજા ધોરણ પછી વ્યવસ્થિત એને પડોડજો બીજી વસ્તુ મકરાધિપતિ શનિ શનિ અહીંયા કુંડળીની અંદર જો જોવા જઈએ તો એનું જે સ્થાન છે એ વૃશ્ચિક રાશિનો છે થોડો જિદ્દી સ્વભાવ હોય એને જે ભણવાનું હોય એ ન ભણે બીજી બધી પ્રવૃત્તિમાં વિશેષ બાળક જો કહે છે એટલે આ બધું તો રહેવાનું પણ ગ્રહો પણ એવું કહી રહ્યા છે તો એવા સમયે શનિ માટે અડદનું દાન કરી શકાય છે એના એના શરીરના જેટલું વજન હોય

બહુ હાદી સીધી હું તો ગામડાનો માણસ ગાડી બગડે એટલે સવાર હવારમાં કદાચ બેટરી કામ ના કરે એટલે બધા ક્યાંક ભાઈ ધક્કા મારો થોડા ગાડી આપણી ચાલુ થઈ જાય એટલે બેચારા જે બેઠા હોય ને તૈયારથી બેઠા હોય લગ્નમાં જવાનું હોય સરસ મજાનો મેકઅપ કર્યો સારા કપડાં પહેર્યા હોય પણ હવે એ ઘરધણી કેટલે ઊભું તો થવું પડે નીચેથી ઉતરવું પડે પછી એ ધક્કા મારે ગાડીને હવે ચાર પાંચ વખત ધક્કા મારવાથી કદાચ શિયાળો છે ઢાળમાં કદાચ બેટરી બે જાય એટલે ગાડી ના ઉપડે એટલે બે ત્રણ ધક્કા મારે ચાર ધક્કા મારે દરવાજા બધી ગાડીને ખેંચી લઈ જાય ઢાળમાં લઈ જાય આ બધું કરે ને અર છતાંય ગાડી ના ચાલે અને પછી આપણે લગ્નમાં જઈએ ત્યારે શું કહીએ કે બહુ ધક્કા મારે પણ ગાડી ચાલી નહીં એ જ પ્રમાણે તમે અહીંયા વિધિ જ્યારે કરાવો છો ત્યારે ક્યારેક ક્યારેક બે ધક્કાની જગ્યાએ ચાર ધક્કાએ મારવા પડે ક્યારેક ક્યારેક છ ધક્કાએ મારવા પડે જ્યાં સુધી ગાડી ચાલુ ના થાય ત્યાં સુધી ધક્કા મારવા પડે એવું જ અહીંયા છે બે માળા કરી પાંચ માળા કરી મારે જોતી હોય દો રોટલી તમને બે રોટલી આપો ક્યાં મેળ પડે વિધિ તમે કરાવો છો તો કરાવી જોઈએ કારણ કે શ્રીકામ જ સિદ્ધિકામો આ ગ્રહયજ્ઞ અમ ગ્રહ યજ્ઞની સાથે કરેલું વિધાન હંમેશા સફળતા આપે છે હવે શું શું કરાવ્યું આપણને ખબર છે પણ કઈ રીતનું કર્યું આપણને ખબર નથી એ પછી શું રેમેડીઝ કરવાની પછી શું આપણે કરવાનું ઘરમાં એ આપણને ખબર નથી એ આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડે કારણ કે વિધિ થઈ ગઈ એટલે પૂરું નથી થતું ત્યાં આપણને સારા સારા ફળ મળવાનું ચાલુ થઈ જાય પણ પછી મહેનત તો આપણે કરવી પડે ને બસમાં બે ગયા જગ્યા તો મળી ગઈ બેહી ગયા પણ બસ ચાલુ થવી જોઈએ પછી ડ્રાઈવર તો સારો હોવો જોઈએ ને પેટ્રોલ ડીઝલ તો હોવું જોઈએ કે નહીં એ જ પ્રમાણે આપણે જે કરવાનું હોય છે અહીંયાને કરવાનું છે શું લગ્ન સુખ માટે જુઓ શનિ મહારાજ સારામાં સારી પત્ની આપે પણ રાહુ અને મંગળ બેઠેલા છે દેહભાવની અંદર મંગળ સારો નથી કારણ કે કન્યા રાશિનો મંગળ રાહુ સાથે છે બંને ગ્રહો પ્રબળ બની રહ્યા હોવાના કારણે બંનેની દ્રષ્ટિ સાતમા સ્થાન ઉપર પડે છે બીજું દાંપત્યનો કારક પુરુષ માટે ગુરુ બૃહસ્પતિ માનવામાં આવે છે શુક્ર પણ માનવામાં આવે શુક્ર શુક્ર સૂર્ય ખાડે પડેલો ઘણી વખત પસંદગીનું પાત્ર ના મળે અને એના કારણે પણ લગ્ન ઠેલાય આવી ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવાની પણ હું તો તમને કહું કુળદેવીનો એક સરસ મજાનો મંત્ર છે કે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારણી તારણીમ દુર્ગ સંસાર સાગરશ્ય કુલભાવ કોઈ ગૌરબાપા પાહીંયા જાઓ આ મંત્ર લખાઈ લો દીકરાન દરરોજ સવારમાં એક માળા મંત્રની કરે દર શુક્રવારે કુળદેવીને ખીરનું નિવેદ ધરાવે નિવેદ પોતે ગ્રહણ કરે એકટાણું કરે અને આ પ્રમાણે કરવાથી કુળદેવીની અનુકૂળતા કૃપા પ્રાપ્ત થાય તો બધી જ વસ્તુઓ આપણા માટે સફળતાવાળી બનશે બાકી ગમે એટલું ગમે ત્યાં કરીએ પણ જ્યાં આવું એમ કહેવાય છે કે વી વી ફૂટના ખાડા દહ જગ્યાએ કરવાથી પાણી ના નીકળે એક જ જગ્યાએ સો ફૂટ ખાડો કરો તો પાણી નીકળે એ વસ્તુ થોડીક ધ્યાનમાં રાખવી પડશે બેન જય ગણેશ બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ હલો

પછી સારા યોગ દેખાઈ રહ્યા છે વર્તમાન સમય તો મંગળ ઉપર બેઠેલો શનિ આઠમા સ્થાન માં પાકિસ્તાનથી બારમું સ્થાન છે અને પછી પૂર્ણ દ્રષ્ટિ કરે છે બીજા સ્થાન ઉપર મતલબ કે વૃદ્ધિ ન થવા દે કારણ ત્યાં સૂર્ય ગુરુ સાથે બેઠેલો છે ગુરુ અસ્તંગત બની રહ્યો છે કણકાધિપતિ ચંદ્રમાં ચંદ્રમાં રાહુ સાથે એકાદશ સ્થાનમાં બેઠેલો હોવાના કારણે આ યોગને ગ્રહણ યોગ કહેવામાં આવે છે તો એક તો ચંદ્રનું સારું રત્ન પહેરાવી શકાય મોતી કહી શકે ચાંદીમાં પહેરી શકવાનું હોય છે જમણા હાથની ટચલી આગળમાં પહેરતો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય બે હજાર પચીસના માર્ચ મહિના પછી સારો વિચાર કરજો ભણતર પણ પૂરું થશે સારી નોકરી પણ મળશે લગ્ન યોગ પણ થોડીક હજી રાહ જોજો દોઢેક બે વર્ષની વાર દેખાઈ રહી છે કારણ કે અત્યારે એકવીસમું વર્ષ ચાલે છે ત્રેવીસમાં વર્ષે લગ્ન યોગની શક્યતાઓ છે જય ગણેશ બીજા એક મિત્ર સાથે વાત કરીએ હલો હલો જય ગણેશ

અને બુધવારે ગણપતિ દાદાને ધરો ચડાવવાની આ બે વસ્તુ તમારે નિયમિત રીતે કરવી અને જોકે સ્વભાવ તો બદલી શકાય નહીં પણ થોડી રાહત થાય બરાબર તો આ પ્રમાણે ધ્યાનમાં રાખવું પડશે બીજું ચંદ્ર અને શનિ આ બંને વિષયો કરી રહ્યા છે અને એ પણ પાછા ચોથું સ્થાન ચોથું સ્થાનની માતાનું સ્થાન પણ છે અને ચોથું સ્થાનની સુખનું સ્થાન પણ છે તો આ પ્રમાણે બધાની યાર ખારો ના થાય માની યાર જ ખારો થાય જ્યાં વધારે વાલ કરે ને અહીંયા પછી ખારા છે થોડી આવે એટલે આમ જેને કહેવાય બને છે કે ચોથું સ્થાન છે ને એટલે પણ હવે ચંદ્ર શનિનું જો અનુકરતા હોય તો વિષયોગના દોષનું પણ નિવારણ કરાવડાવી લેજો

એના લગ્ન માટે એના યોગ કરે છે એને કઈ એને કઈ કરે થસે તમે દીકરીને પોરી કો પોરી હે સુરત માં પોયરી કે ને હાલો છોડીને પોયરી કે ને છોકરી છોકરી છોકરીને શું છોકરી જ કે તમારા અંગલેશ્વર માં એનું લગ્ન કરે થસે આપણે તો મય ઘરવાળો ને આપણે મારું છે ને આપણે લગ્ન માટે અહીંયા કુંડળી માં 26 વર્ષે ના થયા છે લગ્ન યોગ માટે તમે તૈયારી કરી હોય અને મહેનત પણ કરી હશે પણ વૃષભાધિપતિ શુક્ર સાતમા સ્થાનનો જો અમે શુક્ર છે ચંદ્ર સાથે બેઠેલો છે પણ અહીંયા સૂર્યથી ભલે રાશિગત ફેરફાર છે પણ સૂર્યથી વધારે નજીકમાં હોવાના કારણે અસ્તંગત બની રહ્યો છે મતલબ પસંદગીનું પાત્ર હોય તો પણ સાચવીને વ્યવહારપૂર્વક જેને કહેવાય કે આગળ વધવું એ પણ જરૂરી છે કુંડળીમાં આંધળિયા કામ કરવા નહીં એ વસ્તુને ધ્યાનમાં રાખજો કારણ કે ગુરુ કુંભ રાશિનો બેઠેલો છે ચોથા સ્થાનની અંદર અને એની પાંચમી પૂર્ણ દ્રષ્ટિ આઠમા સ્થાન ઉપર પડે છે જ્યાં મિથુન રાશિ છે બુધની રાશિ છે બીજી વાત હું તમને કહું તુલા રાશિની અંદર જે દસમા સ્થાનનો માલિક જે છે તુલા રાશિમાં નીચનો બની અને સૂર્ય બેઠેલો છે બારમા સ્થાનમાં એટલે એનો મતલબ કે કન્ફ્યુઝન રહ્યા કરે કયું પાત્ર સારું કયું ખરાબ તો એવા સમયે કન્ફ્યુઝનને ટાળવા માટે પાત્ર તો સારા મળે તેને જોઈએ ખરા અને બધું પતાવીએ લે પણ થાય નહીં આગળ ના વધે તો સૂર્યને ખાલી વીંટી પહેરાવી દો માણેકનું રત્ન આવે છે સોનામાં અથવા પંચ અથવા વીંટી બનાવો અને ડાબા હાથની ત્રીજી આંગળી અનામિકા જેને કહી શકાય એમાં પહેરાવડો અને દરરોજ સવારમાં એ સૂર્યનારાયણને જળ ચઢાવે અને દર રવિવારે એકટાણું કરે અને સૂર્યનારાયણની નિયમિત પૂજા કરે આ પ્રમાણે કરવાથી એના દાંપત્ય સુખમાં સારી સુખાકારી મળશે બીજું તમને કહું કે સાસુનું સુખ જે કહેવાય ને થોડુંક આખરું દેખાય છે કારણ કે મંગળ સાથે બેઠેલો રાહુ અંગારીઓ કરી રહ્યો છે ચોથા દસમા સ્થાનની અંદર તો આ બધી વસ્તુને પણ ધ્યાનમાં રાખવી પડશે જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ હલો બાપા જય ગણેશ ભાવનગર વાત કરું છું જી

એની પ્રકૃતિ આકૃતિ કઈ રીતે આગળ વધશે તે પારિવારિક સુખ કેવી રીતનું મળશે એના જીવનની અંદર ધનનું સુખ કેવું છે ભાઈ ભાંડુઓનું સુખ કેવું છે પરાક્રમ એનું કેવું રહેશે માતા હોય જમીન મકાન કે મિલકતની ભાગ હોય અથવા તો પાંચમું સ્થાન વિદ્યાનું સ્થાન છે બાલ્યકાળમાં વિદ્યા કેવી પ્રાપ્ત કરશે સાથે સાથે રોગ અને શત્રુની વાત કરવામાં છઠ્ઠું સ્થાન છે સાતમું સ્થાન એ દાંપત્યનું સ્થાન છે ભાગીદારીનું સ્થાન છે પતિ પત્નીના વિચારોનું સ્થાન છે આઠમું જે સ્થાન છે એ આરોગ્યનું સ્થાન છે નવમું સ્થાન એના ઉચ્ચતર અભ્યાસક્રમનું સ્થાન છે દસમુ સ્થાન પિતા સાતોનો વ્યવહાર કર્મ અને આજીવિકાનું સ્થાન છે અગિયારમું જે સ્થાન છે લાભ લાભસ્થાન છે અને બારમું સ્થાન એ વ્યયસ્થાન છે કુંડળીના આ બાર ભાવના આધારે આખો ચિતાર દીકરીનો કે કોઈ પણ વ્યક્તિનો મળી શકે છે અને એનું નામ છે જન્મપત્રિકા યોગ્ય રીતે બનાવડાવી લેજો એનાથી સારી સફળતા આપણે જોઈ શકશું જય ગણેશ